સચિનભાઈને બધાએ કામ કરતા જોયા છે, સતત સક્રિય રહ્યા હોય અને અનેક પ્રશ્નોને વાચા આપીને એને સોલ્યુશન આપવા માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજી હોય એવા નીતિનભાઈ ફક્ત ગુજરાતમાં નહીં હવે તો આખા દેશમાં એ જાણીતા પણ છે. શું નીતિન પટેલને મળશે કોઈ ખાસ જવાબદારી? શું નીતિન પટેલ લડશે રાજ્યસભા કે લોકસભાની ચૂંટણી? લોકસભા પહેલા નીતિન પટેલના એક્ટિવ કરવા પાછળ પાટીલનો શું છે પ્લાન? ગુજરાતના રાજકારણમાં ફરી નીતિન પટેલ ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે નીતિન પટેલ લઈને સીઆર પાટીલે સંકેત જ એવા આપ્યા છે જેના પરથી લાગી રહ્યું છે કે નીતિન પટેલના રાજકીય કદમાં વધારો થશે. નીતિનભાઈને બધાએ કામ કરતા જોયા છે, સતત સક્રિય રહ્યા હોય અને અનેક પ્રશ્નોને વાચા આપીને એને સોલ્યુશન આપવા માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજી હોય એવા નીતિનભાઈ ફક્ત ગુજરાતમાં નહીં હવે તો આખા દેશમાં એ જાણીતા પણ છે. મને ખબર પડી કે હમણાં તો એમ હિન્દી પણ શીખી રહ્યા છે. એમને કહી દિલ્હીમાં અલગ અલગ રાજ્યોમાં જ્યારે આદરણીય મોદી સાહેબે જે જવાબદારી આપી છે એના નિમિત્તે હિન્દી શીખવાનો પણ એમનો પ્રયત્ન છે અને હિન્દીમાં જ્યારે બોલશે ત્યારે આપણે કલ્પના કરવાની કે કેટલા ગુજરાતી શબ્દો અંદર આવશે. નીતિન પટેલના 68મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં રજત તુલા કાર્યક્રમ થયો. આ પ્રસંગે નીતિન પટેલને શુભેચ્છા આપવા આવેલા સીઆર પાટીલે નીતિન પટેલને પાર્ટીના ભીડભંજન ગણાવ્યા. આગામી લોકસભા ચૂંટણી પહેલા જ પાર્ટી દ્વારા ફરી એકવાર નીતિન પટેલને એક્ટિવ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી પણ છે કે નીતિન પટેલ રાજ્યસભાની કે લોકસભાની ચૂંટણી લડી શકે છે. જે રીતે શુભેચ્છા આપવા માટે આવ્યા છો એ જ બતાવે છે કે તમને એમના માટે અત્યંત પ્રેમ છે, અત્યંત આદર છે અને હજુ એ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે એવી અપેક્ષા પણ છે. તમારી ખરી કે નહીં સાહેબ? પૂર્વ નાયબ મુખ્યમંત્રી જ્યારે ફરી ચર્ચામાં આવ્યા છે ત્યારે તેમના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો નીતિન પટેલ 1974માં કડી તાલુકા નિર્માણ કમિટીના મહામંત્રીથી શરૂઆત થાય છે, ત્યારબાદ 1977માં કડી નગરપાલિકાના પ્રમુખ બન્યા, 1984માં સહકારી ક્ષેત્રે આગળ વધ્યા, વિવિધ પદ સંભાળ્યા, 1990માં કડીથી જીત મેળવી પ્રથમ વખત વિધાનસભા પહોંચ્યા, 1995માં પ્રથમ વખત આરોગ્ય મંત્રી બન્યા, 1997માં મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા, જ્યારે 1999માં માર્ગ અને મકાનના કેબિનેટ મંત્રીનો પદભાર સંભાળ્યો, જે બાદ 2001માં રાજ્યના નાણામંત્રી તરીકેની પણ જવાબદારી અદા કરી, તો 2002માં રાજ્યના મહેસૂલ મંત્રી, 2007માં શહેરી વિકાસ મંત્રી, 2012માં નાણાં આરોગ્યના કેબિનેટ મંત્રી રહ્યા, 2014માં આરોગ્ય તબીબી શિક્ષણના મંત્રી અને 2016માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની ફરજ અદા કરી. જે રીતે નીતિન પટેલ હાલ ચર્ચામાં આવ્યા છે તે અંગે કંઈ પણ જાણ ન હોવાની વાત પણ નીતિન પટેલે કરી છે. મને કંઈ ખબર નથી, તમે બધા જે પાટીલ સાહેબનું પ્રવચન સાંભળ્યું એ પ્રમાણે મેં પણ સાંભળ્યું છે. હવે એમણે કયા અર્થમાં કીધું, કેવી રીતે કીધું એ મારી કોઈ ચર્ચા થઈ નથી. હાલ ભલે નીતિન પટેલ કંઈ જાણ ન હોવાની વાત કરી હોય, પરંતુ જે રીતે લોકસભાની ચૂંટણી પહેલા જ સીઆર પટેલે સંકેત આપ્યા છે તે ઘણું બધું કહી જાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.